हेलो विद्यार्थी मित्रों, केम छो? आज पाछा आपणे सामाजिक विज्ञानो तमारो वीडियो छे, पण हजी तमारी बुक आवी नथी, एटले आपणे दर वखते कोई ने कोई इतिहासना पात्र विशे थोड़ी घणी जानकारी मेळवीशुं। आज आपणे जे जानकारी मेळवाना छे ते सम्राट अशोक विशे छे। सम्राट अशोक एवी एक एवी व्यक्ति हती के जेनी तुलना दुनियामां कोई पण व्यक्ति साथे थई शके तेम नहोती। सम्राट अशोकनो जन्म पाटलिपुत्रमां थयो हतो। तेमनी माताનું नाम सुभद्रांगी हतुं अने पितानुं नाम बिंदुसार हतुं। तेओ देवानाम प्रिय अने प्रियदर्शी तरीके पण ओळखाता हता। तेमना नामनो मतलब अशोकनो मतलब थाय छे दर्द रहित अने चिंता मुक्त। हवे एवुं कहेवाय छे के ज्यारे उत्तराधिकारी तरीकेनी गृहयुद्ध चलता हता त्यारे तेमने तेमना केटलाय सावका भाईओने हराविने पोते राजा बन्या हता। अने सम्राट अशोक राजा बनता पहेला तक्षशिला अने उज्जैनना गवर्नर तरीकेनी फरज बजावता हता। हवे राजा बन्या तो विशाळ बिंदुसारनुं साम्राज्य हतुं, तेना तेओ वारसदार बन्या। परंतु तेमने पण हजु अधिक साम्राज्य मेळवुं हतुं, एटले तेमने पण राजा बन्या पछी सम्राट अशोके घणा बधा युद्धो कर्या अने केटलुं बधुं विशाळ साम्राज्य तेमणे भेगुं कर्युं। एवुं कहेवाय छे के भारतमां उत्तरे नेपाळथी दक्षिणमां कर्नाटक अने पूर्वमां मगध अने कलिंगथी पश्चिममां गुजरात अने सौराष्ट्र सुधीनुं साम्राज्य तेमणे विस्तार्युं हतुं। एटले के ते समये लगभग भारतना बधा प्रदेशोनी अंदर तेमनुं राज्य हतुं, बराबर। હવે રાજા બન્યા, કલિંગની વાત કરીએ આપણે, કલિંગનો ઇતિહાસ એમની સાથે જોડાયેલો છે। કલિંગના યુદ્ધ પછી તેમનામાં બહુ જ પરિવર્તન આવે છે। કલિંગ તે સમયે મગધનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય સામ્રાજ્ય વખતે કલિંગે પોતાનું અલગ શાસન સ્થાપ્યું હતું। તો સમ્રાટ અશોકને કલિંગ જીતવાની મહત્વાકાંક્ષા થાય છે અને તે સમયના રાજા જયંત સાથે યુદ્ધ કરે છે। હવે કલિંગ સાથે યુદ્ધ થાય છે, તેમાં સમ્રાટ અશોકની જીત થાય છે અને જ્યારે યુદ્ધ જીતી ગયા પછી તે યુદ્ધભૂમિમાં નગર દર્શન માટે નીકળે છે ત્યારે તેમણે શું જોયું? તો કે ચારે તરફ સ્ત્રીઓ અને બાળકોને રડતા અને કકળતા જોયા। કેટલીક સ્ત્રીઓ પોતાના પતિનું શબ ખોળામાં લઈને રડતી હતી, કેટલાક બાળકો અનાથ થઈ ગયેલા કિલકારીઓ કરતા હતા। આ બધું જોઈ અને તેમને જે કલિંગ જીત્યો હતો તેનો આનંદ તો ઓસરી ગયો અને તેમના મનની શાંતિ હણાઈ ગઈ અને તેમની મનોમન નક્કી કરી લીધું કે હું જીવનમાં ક્યારેય શસ્ત્ર ઉઠાવીશ નહીં। અને ખરેખર ત્યાર પછી તેમણે એક પણ યુદ્ધ કર્યું નથી। કલિંગનું યુદ્ધ એ સમ્રાટ અશોકના જીવનનું છેલ્લું યુદ્ધ બની ગયું। ત્યાર પછી સાધુ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો। એટલે કે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી શસ્ત્ર છોડી અને શસ્ત્રોનું શરણ સ્વીકાર્યું। માટે તેઓ રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી પુરુષ બની ગયા। તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો। ત્યાર પછી આખા ભારતની અંદર જેટલા બૌદ્ધ ધર્મના યાત્રિક સ્થળો હતા ત્યાં તેમણે યાત્રા કરી પૂરા દેશમાં ભ્રમણ કર્યું અને બૌદ્ધ ધર્મ વિશે લોકોને ઉપદેશ આપ્યો। આમ સમ્રાટ અશોક એ રાજા હતા, રાજામાંથી ધર્મના ઉપદેશક એટલે ધર્મોપદેશક બની ગયા અને તેમણે બૌદ્ધ ધર્મને દેશમાં દરજ્જો અપાવ્યો, બૌદ્ધ ધર્મનો દરજ્જો અપાયો વિશ્વની અંદર। ત્યાર પછી તેમણે ઘણા બધા કાર્યો કર્યા, જીવ હિંસાઓ બંધ કરાવી પોતાના પ્રદેશની અંદર, તેમણે પશુની જે બલિ ચડાવતા હતા કે પશુ હિંસા થતી હતી તે બંધ કરાવી, ત્યાર પછી માનવો માટે પણ તેમણે ઘણા બધા કાર્યો કર્યા હતા, રસ્તાઓ બનાવ્યા હતા, કૂવાઓ ખોદાવ્યા હતા, આ ઉપરાંત વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું। એટલે પશુઓ અને માનવો બંને માટે તેમણે ઘણા બધા સારા કાર્યો કર્યા હતા। આ ઉપરાંત તેમણે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે પોતાની પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને સિલોન એટલે કે હજનું અત્યારનું જે શ્રીલંકા છે ને ત્યાં આગળ તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યા હતા અને
પણ ત્યાં ગણી તેમને બૌદ્ધ ની મૂર્તિ પ્રસ્થાપિત કરી કોણે તો કે સમ્રાટ અશોકે આમ તેમણે ઘણા બધા સારા કાર્યો કર્યા યુદ્ધ પછી બરાબર હવે આપણે જોઈએ છીએ કે તેમનો શિલાલેખ બરાબર તો એક એ પહેલા એવા રાજા હતા કે જેમણે શિલાલેખો દ્વારા પોતાના જે સંદેશ હતા તે પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આપણા ગુજરાતમાં પણ જૂનાગઢની અંદર તેમનો શિલાલેખ આપણે દામોદર કુંડ જઈએ ને તેની આગળ આગળ જઈએ ત્યાં આગળ તેમનો શિલાલેખ આવેલો છે આ ઉપરાંત તેમના શિલાલેખો નેપાળમાં પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં આવી જગ્યા પર પણ આવેલા છે અને આપણો જે રાષ્ટ્રધ્વજ છે તેની અંદર અશોક ચક્ર છે બરાબર અને સિંહોની મુખાકૃતિ છે તે પણ શું છે તે પણ સમ્રાટ અશોકની મહાનતાના પ્રતીકો છે એટલે સમ્રાટ અશોક એક ન્યાયદર્શી સર્વપ્રિય અને દયાળુ રાજા હતા એવું કહેવાય છે કે રોજના તે 1000 બ્રાહ્મણોને જમાડી અને પછી તે પોતે જમતા હતા આમ સમ્રાટ અશોક એ જેમ આકાશમાં હંમેશા ચમકતા રહેતા તારાની જેમ તેમના સારા કાર્યોથી તે ઇતિહાસની અંદર હંમેશા ચમકતા રહેશે થેન્ક યુ મજા આવી બધા બાળકોને ફરી આપણે બીજા વિડીયોમાં મળીશું બરાબર